નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ, વેરી ગુડ. આજે આપણે ધોરણ 7ની અંદર પ્રકરણ 4 ઉષ્માની આપણે વાત કરવાની છે. અગાઉના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ થર્મોમીટર એટલે કે તાપમાન માપવા માટે થર્મોમીટર વપરાય છે. થર્મોમીટર બે પ્રકારના હોય છે. એમાં પહેલું થર્મોમીટર આપણે જોઈ ગયા અગાઉના લેક્ચરની અંદર કે ડૉક્ટરનું થર્મોમીટર કે જેને ક્લિનિકલ થર્મોમીટર કહેવામાં આવે છે, અને એના વિશે આપણે અભ્યાસ કરી ગયા. આજે આપણે પ્રયોગશાળામાં વપરાતા જે થર્મોમીટર છે એના વિશે અભ્યાસ કરવાનો છે કે પ્રયોગશાળામાં જે વપરાય છે એ થર્મોમીટર કેવા પ્રકારનું હોય છે એની આજે આપણે વાત કરીશું. તો અહીં તમને એક પ્રયોગશાળાનું થર્મોમીટર કેવું હોય એ પણ તમને બતાવવાનું છે કે ભાઈ એ થર્મોમીટર કેવું દેખાય છે અને એનું વાંચન છે કેવી રીતે કરવામાં આવે છે, બરાબર ને? એનું વાંચન કેવી રીતે થાય, એની ઉપર જે અંકન કરેલું છે આંકડાઓનું એ કેવી રીતે કરેલું હોય છે, એની અંદર શું ભરવામાં આવે છે, બરાબર, એની આપણે વાત કરવાની છે. તો માનવ શરીર છે એ સિવાયના વિવિધ પદાર્થોનું તાપમાન આપણે કેવી રીતે માપી શકીએ? માનવ શરીરનું તાપમાન માપવું હોય તો એના માટે આપણે ક્લિનિકલ થર્મોમીટર છે એના જ માપી શકાય છે. પણ એ સિવાય ધારો કે પાણીનું તાપમાન માપવું છે કે પછી આ વાતાવરણ છે એનું તાપમાન માપવું છે તો એના માટે શેનો ઉપયોગ કરીશું આપણે? તો એ કાંઈ આપણે ક્લિનિકલ થર્મોમીટર વડે માપી શકાતું નથી વિદ્યાર્થી મિત્રો. તો શું કરીશું આપણે? તો એના માટે પ્રયોગશાળામાં વપરાતા થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વિવિધ હેતુઓ માટે જુદા જુદા થર્મોમીટર વપરાય છે. મહત્તમ અને લઘુત્તમ થર્મોમીટર વડે આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન હવામાન ખાતા દ્વારા માપીને જણાવાય છે. તો એવા જે થર્મોમીટરને છે એ મહત્તમ લઘુત્તમ થર્મોમીટર કહેવામાં આવે છે. તો હવામાન વિભાગવાળા જે આપણને મહત્તમ અને લઘુત્તમ તાપમાન આપણને માપીને બતાવે છે તો એનું થર્મોમીટર પાછું અલગ હોય, મહત્તમ અને લઘુત્તમ બંને એક સાથે બતાવે એવું થર્મોમીટર હોય છે, બરાબર? તો એને આપણે શું કહીશું? મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. તો બીજા હેતુ માટે વાપરવામાં આવે છે. તો આમાંનું એક થર્મોમીટર છે લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે થર્મોમીટર છે પ્રયોગશાળામાં વપરાતું એને લેબોરેટરી થર્મોમીટર પણ કહેવામાં આવે છે અને સાદું થર્મોમીટર પણ કહેવામાં આવે છે. તો અહીં આપણે જોઈએ કે એમાં લખ્યું છે કે વિજ્ઞાન શિક્ષક દ્વારા થર્મોમીટર તમને બતાવવામાં આવશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા થર્મોમીટરો મારી જોડે છે. તો કેવું હોય છે થર્મોમીટરની રચના કેવી હોય છે એના વિશે આપણે અહીં તમને બતાવું છું. તો અહીં આ જે છે એ આપણે જોયું કે આ છે એ પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર છે, બરાબર? કે આની અંદર જે અંકન છે એ અંકન કેવી રીતે કરવામાં આવેલું છે એ આપણે જોઈએ. તો એનું જે અંકન છે એ -10°C થી અહીંયા તમે જોઈ શકો છો કે એ -10°C થી છેક 110 એટલે કે 110°C સુધીનું તાપમાન માપી શકાય છે. કેટલું? 110°C સુધીનું તાપમાન આપણે માપી શકીએ છીએ. તો આ કયું થર્મોમીટર? તો પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર છે. એની જે રેન્જ છે એ રેન્જ કેટલી છે? તો -10°C થી આ એની રેન્જ છે કે એનું તાપમાન તમે કેટલું માપી શકો, ઓછામાં ઓછું -10°C તાપમાન માપી શકો અને વધારેમાં વધારે 110°C છે તાપમાન તમે માપી શકો છો, જે અહીં તમને થર્મોમીટરમાં દર્શાવાય છે. આ જે થર્મોમીટર છે એ તમે અહીંયા તમે જોઈ શકો છો કે લાલ કલરનો પારો ભરવામાં આવેલો છે. એ નીચે શું ભરવામાં આવે છે? મર્ક્યુરી પારો ભરવામાં આવે છે, બરાબર? અને આ જે પારો છે એ એટલા માટે ભરવામાં આવે છે કે કોઈપણ પદાર્થ છે એને ગરમ કરવામાં આવે, બરાબર, ઘન પદાર્થને ગરમ કરવામાં આવે તેનું કદ વધે છે. તો આ પારો છે એ પણ એક ધાતુ છે, ઘન પદાર્થ છે, પ્રવાહી સ્વરૂપે છે પણ, એટલે એને જ્યારે ગરમ કરીશું ત્યારે એનું કદ વધશે. કદ વધવાથી એ જે આ જે નળી છે એ નળીમાં પારો શું થાય છે? ઉપર ચડે છે. તાપમાન વધે એટલે પારો છે એ ગરમ થાય, ગરમ થઈને પારો શું થાય છે? ઉપર ચડે છે, એનું કદ વધે છે. એટલા માટે આની અંદર પારો ભરવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે પ્રયોગશાળામાં કેવું થર્મોમીટર વાપરવામાં આવે છે, બરાબર ને? તો તમે ધ્યાનથી એનું નિરીક્ષણ કરી લેજો. શાળામાં જાઓ ત્યારે શાળામાં તમારા જે વિજ્ઞાન શિક્ષકો હોય એમને કહેજો તો એ તમને આવું પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર તમને હાથમાં આપીને
બતાવશે જેથી તમને વધારે ખ્યાલ આવશે. તો આપણે આ થર્મોમીટરની આપણે વાત કરીએ. તો હવે આ થર્મોમીટર છે એ કેવી રીતે જોઈએ, તો એની અંદર માઇનસ દસ અને ઝીરો, ઝીરોથી દસ, તો ઝીરોથી દસની વચ્ચે દસ કાપા આપેલા છે. તમે જો ઝીરોથી એટલે એક કાપો મોટો, એક મોટો કાપો, અને એ મોટા કાપામાં નાના કાપા કેટલા છે, તો દસ નાના કાપા છે. એટલે લઘુત્તમ કેટલું માપી શકાય એ ખબર પડે આપણને. તો આ એક જે કાપો છે એમાં કુલ કેટલા દસ હોય, તો જો તમને દેખાતું હશે કે દસ કાપા છે. અહીંથી ગણતરી કરો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. એટલે ઝીરોથી ગણતરી કરો, ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો ઝીરો અને દસની વચ્ચે કુલ દસ કાપા છે, બરાબર ને? એટલે એનું લઘુત્તમ જે માપન છે એ કેટલું થશે? તો અહીંયા મોટા કાપામાં કેટલું માપન છે, તો દસ. કાપા કેટલા? દસ. એટલે દસ ભાગ્યા દસ કરો એટલે આપણને એક અંશ સેલ્સિયસ. એટલે કે આ જે ઝીરોથી શરૂ કરવાનો પહેલો જે કાપો આવે વિદ્યાર્થી મિત્રો, ત્યાં એક અંશ સેલ્સિયસ જેટલું તાપમાન માપી શકાય. તો આ લઘુત્તમ માપશક્તિ, લઘુત્તમ માપન છે એનું એક અંશ સેલ્સિયસ જેટલું આવતું હોય છે. અને આ થર્મોમીટર વડે આપણે એનું ચોકસાઈપૂર્વક તાપમાન માપી શકાય છે. એની રચના તમે જોઈ શકો, નીચે બલ્બ જેવી રચના છે કે જેની અંદર પારો ભરેલો છે, બરાબર. અને આ પારો છે એ કેટલું તાપમાન બતાવે છે તમે જોઈ શકો છો કે 20 થી ઉપર છે અને 5 ઉપર બતાવે છે. તો અહીંયા 20 થી ઉપર 5 છે, માટે આ જે તાપમાન છે એ કેટલું છે, તો 25 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન દર્શાવે છે. તો જેમ ગરમ થશે એમ પારો ઉપર ચડશે, ઠંડુ થાય એમનું કદ ઘટે છે, એટલે પારો છે એ ધીમે ધીમે નીચે આવે છે. ક્લિનિકલ થર્મોમીટર તથા લેબોરેટરી થર્મોમીટરના તાપમાન આપણે નોંધતી વખતે કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તાપમાન માપીએ ત્યારે એને ત્રાંસું નથી રાખવાનું, શિરોલંબ ઊભું રાખવાનું છે. આપણે જ્યારે એને બીકરની અંદર મૂકવામાં આવે ત્યારે શિરોલંબ ગોઠવેલું છે એમ સીધું શિરોલંબ ગોઠવાનું છે. અને બીજું કે એનો જે તળિયાનો જે ભાગ છે અહીંયા, બરાબર ને, છેડાનો ભાગ, એ બીકરના તળિયે, બીકરનું જે તળિયું છે એ ત્યાં અડકવો જોઈએ નહીં, પાણીમાં જ રહેવું જોઈએ. પાણીનું તાપમાન માપવું છે કે પ્રવાહીનું તાપમાન માપવું હોય તો એ લટકતો હોવો જોઈએ, ક્યાંય અડકેલું હોવું જોઈએ નહીં, તો જ આપણને સાચું તાપમાન આપણે માપી શકાય છે. તો જ્યારે આપણે સાદા પાણીની અંદર આ થર્મોમીટર મૂકવામાં આવે ત્યારે બહારના તાપમાન કરતાં જો સાદા પાણીનું તાપમાન જો નીચું હશે, તો આ જે પાતળી નળી છે એમાં પારો છે એ નીચેની તરફ જશે, બરાબર. હવે આને આપણે જ્યારે ગરમ પાણીમાં જ્યારે આ થર્મોમીટરને મૂકીશું ત્યારે શું થશે, તો ગરમ પાણીમાં જ્યારે મૂકવામાં આવે છે ત્યારે આ જે પારો છે એ ધીમે ધીમે શું થશે, ઉપર જશે, ધીમે ધીમે ઉપર ચડે છે. અને પાણી જેટલું ગરમ હશે ત્યાં સુધી એ ઉપર ચડતો જશે, પાણી જેટલું ગરમ હશે ત્યાં સુધી ચડશે ધીમે ધીમે, બરાબર. પછી આ જે છે એ ધારો કે આટલે સ્થિર થઈ ગયો પારો, હવે આ પારો છે એ ઉપર ચડતો નથી, સ્થિર થઈ ગયો. તો પાણીનું તાપમાન કેટલું થયું, તો પાણી ગરમ છે એટલે એનું તાપમાન તમે ગણતરી કરો 50, અને 50થી ઉપર 1 2 અને 3 કાપા છે એટલે કે 53 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન થાય. તો જ્યારે પાણી ગરમ હોય ત્યારે પારો છે એ ધીમે ધીમે શું થાય છે, ઉપર ચડે છે, બરાબર. અને જ્યારે એ પારો ઉપર ચડવાનું બંધ થાય એટલે કે સ્થિર થાય ત્યારે એનું તાપમાન છે આપણે નોંધી લેવાનું છે, એટલે કેટલું થશે, 53 અંશ. હવે જ્યારે એ થર્મોમીટરને બહાર કાઢવામાં આવે છે પાણીમાંથી અને થોડી વાર રહેવા દેશો, તો એમાં તમે જોજો કે પારો છે એ ધીમે ધીમે શું થાય છે, નીચે આવે છે. અને જે તાપમાને અટકે, પારો નીચે ઉતરવાનું બંધ થઈ જાય, એ તમે તાપમાન નોંધો તો એ વાતાવરણનું તાપમાન થશે. તો આ રીતે આપણે સાદા થર્મોમીટર વડે તાપમાન કેવી રીતે માપી શકાય એ પણ આપણે જોયું છે. તો શરીરનું તાપમાન માપવા માટે પણ ડૉક્ટર છે એ મોઢામાં શું કરે છે, થર્મોમીટર થોડીક વાર મૂકી રાખે છે, પણ એ પહેલાં એને 2-3 ઝાટકા મારે છે જેથી પારો નીચે આવતો રહે. પારો 35થી નીચો આવે પછી એને મોઢાના જીભની નીચે મૂકી અને 2-3 મિનિટ રાખે છે અને પછી લઈ અને તપાસે છે કે કેટલું તાપમાન વધ્યું છે તે, બરાબર, એટલે બહાર કાઢે છે.
રક્તો બહાર કાઢે છે તો એ પારો છે એ ઝડપથી નીચે આવે છે કે નહીં એ ચેક કરવાનું છે. તો પ્રશ્ન એમ થાય કે ક્લિનિકલ થર્મોમીટર છે એનાથી આ તાપમાન મપાય છે અને સાદા થર્મોમીટરથી પણ તાપમાન મપાય છે, તો શું સાદા થર્મોમીટરથી મનુષ્યના શરીરનું તાપમાન માપી શકાય કે નહીં, શું ફેર? તો આપણે આની મદદથી તાપમાન માપી શકીએ પણ ચોક્કસ તાપમાન માપી શકતા નથી. કેમ? તેનું કારણ છે સાદા થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં તફાવત છે. તમારે તફાવત પણ પૂછાય છે એ આપણે જોઈએ હમણાં. તો તફાવત એમાં શું છે કે આમાં તમે જુઓ ખાંચ જોવા નથી મળતી, પણ જ્યારે ક્લિનિકલ થર્મોમીટર છે તો એની વચ્ચે ખાંચ જોવા મળે છે કે જેથી પારો છે ઝડપથી નીચે ઉતરતો નથી. જ્યારે આની અંદર પારો છે ઝડપથી નીચે ઉતરી જશે, બરાબર ને? એ થર્મોમીટર છે આપણે જે દોરીએ, તો એ આપણે અગાઉના લેક્ચરની અંદર દોરીને મેં તમને બતાવ્યું હતું કે કેવું હોય છે. એની રચના છે એ આ પ્રકારની હોય છે. એની અંદર પણ એક પાતળી શું હોય છે, આવી પટ્ટી અંદર નળી આવેલી હોય છે કે જેની અંદર પારો છે એ જાય છે. તો પારો છે એ આ ભરેલો હોય, બરાબર? તો આ તમે જોઈ શકો છો આ જે તાપમાન છે આપણે કેટલાથી 35થી માપી શકીએ છીએ અને ક્યાં સુધી 42 અંશ સુધી માપી શકીએ છીએ. આમાં તમે ફેરનહાઇટ માપી શકો છો, બરાબર ને? એટલે આ રીતે બંનેનો થોડોક તફાવત છે આપણે જોઈએ હમણાં પછી. તો આ વાત થઈ સાદા થર્મોમીટરની. તો આ રીતેનું તાપમાન માપી શકાય. હવે પ્રશ્ન પૂછાય, કારણ પૂછાય છે એક વિદ્યાર્થી મિત્રો કે ક્લિનિકલ થર્મોમીટરમાં વચ્ચે ખાંચ કેમ આવેલી હોય છે? તો જવાબ આપણે આ રીતે આપી શકીએ કે ભાઈ ક્લિનિકલ થર્મોમીટરમાં જ્યારે તાપમાન માપવામાં આવે છે ત્યારે ઝડપથી નીચે ઉતરી ના આવે પારો અને તાપમાન એ આપણે ચોક્કસ જોઈ શકાય એ માટે ક્લિનિકલ થર્મોમીટરમાં વચ્ચે ખાંચ આપણને જોવા મળે છે. તો આ વાત થઈ આપણે થર્મોમીટરની. તફાવત સ્વરૂપે પૂછાય તો તફાવત આપણે કેવી રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો એ પણ આપણે જોઈ લઈએ કે સાદા થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટરમાં શું તફાવત છે. તો આપણે અહીંયા ક્લિનિકલ થર્મોમીટર અને અહીં લખીએ આપણે સાદું થર્મોમીટર. બરાબર, ક્લિનિકલ થર્મોમીટર અને સાદું થર્મોમીટર. તો જોઈએ આપણે કે શું થાય છે. ચલો બંનેમાં શું તફાવત છે એ આપણે જોઈએ. ચલો પહેલું છે બંનેમાં કે આ જે છે એ અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટમાં તાપમાન માપી શકાય છે, બરાબર ને? જ્યારે આની અંદર ફક્ત અંશ સેલ્સિયસમાં જ તાપમાન માપી શકાય છે. પછી બીજો તફાવત છે કે આની અંદર ફક્ત 35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય. જ્યારે આની અંદર આપણને -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણને બે તફાવત પૂછાય છે, પણ ત્રીજો એક તફાવત આપણે જોઈએ કે આ જે ક્લિનિકલ થર્મોમીટર છે એ મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે વપરાય. જ્યારે આ છે એ પ્રયોગશાળામાં વપરાય છે. તો આ રીતે આપણે એનો તફાવત છે એ આપણે લખી શકાય છે, બરાબર? તો સાદું થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટરનો તફાવત પણ આપણે શીખી ગયા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સાદું થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર બંને વિશે અભ્યાસ કર્યો.
बाकीनू पछी आपणे हवे पछीना लेक्चरमां जोईशुं. થેન્ક યુ.